બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે ડીસા સત્તર બજાર વિસ્તારમાં આવેલા પૂજા પાઠની દુકાનમાં આગની ઘટના બની હતી, જેમાં વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના સર્જાતા ઘટના સ્થળે પોલીસ અને ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં આગની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક અકસ્માતમાં તો ક્યાંક આગની ઘટનાઓ સામે આવી રહી છે, તો ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગની ઘટનાઓમાં બની રહી છે. છેલ્લા 2-3 મહિનાથી સતત આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહી છે. તે આજે ડિસેમ્બર પણ આગની ઘટના સામે આવી છે. ડીસાના સદર બજાર વિસ્તારમાં વર્ષોથી મોહન ઉજમ નામની પૂજાપાઠની પેઢી મહેશ દીનાભાઈ મોદી ચલાવે છે. આજે સવારે ડીસાના સદર બજાર વિસ્તારમાં પૂજાપાઠની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે જો તેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વેપારીની દુકાનમાં તમામ પૂજાપાઠનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સવારના સમયે ઘટના બનતા તેની જાણ ઝડપથી થઈ ન હતી અને તેને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની ઘટનામાં વેપારીને 10 લાખથી વધુ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગની ઘટના બનતા વેપારીની આંખમાં આંસુ આવી ગયા હતા. સદર બજારમાં આગની ઘટના સામે આવતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગળ વધતા દુકાનના વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીસાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી, પરંતુ પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં બળીને રાખ થઈ ગયું હતું. પરંતુ જે બાદ ડીસાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ એક ફાયર ફાઈટરની આગને કાબૂમાં ના આવતા અન્ય ફાયરની ટીમને પણ બોલાવી પડી હતી અને 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ આગની ઘટનામાં વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને જોવા માટે આવેલા લોકોને ટોળાના હટાવીને કવાયત હાથ ધરી હતી. ડીસા સદર બજાર વિસ્તારમાં આજુબાજુના 500થી પણ વધુ પૂજાપાઠ અને કરિયાણાની દુકાનો આવેલી છે, ત્યારે આજે વહેલી સવારે સદર બજારની વચ્ચોવચ્ચ આવેલી પૂજાપાઠ અને દુકાનમાં ભયાનક આગ લાગતા ઘટના સ્થળે આજુબાજુના વેપારીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.